नमस्कार, मिड डे न्यूज में हूँ जिगर गढ़वी, आपनु स्वागत करूँ छू। शुरुआत करिए मुख्य समाचार थी। अतिवृष्टि ने लीधे थयेला नुकसान बदल अमरेलीना धोरणे घरवखरी सहाय तथा पशु सहाय चुकवानी मुख्यमंत्री आनंदीबेन पटेल की जाहरात। घरवखरी सहाय में 3,200 रुपयानो वधारो, दुधाड़ा पशुना मृत्यु में पशुदीठ रुपया 40,000 की सहाय की जाहरात। પૂરસંકટ વેઠતા ઉત્તર ગુજરાતના દુઃખદર્દ જાણવા બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામની મુલાકાત લેતા કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રાહત અને બચાવ કામગીરી વિશે પણ મેળવી માહિતી। પૂરગ્રસ્ત ઉત્તર ગુજરાતમાં પાણી ઓસરતા ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યું વહીવટીતંત્ર, ખોરાક પાણી અને દવાનો બંદોબસ્ત કરવા સાથે નુકસાન મોજણીની કરાઈ શરૂઆત। દેશના ઘણા ભાગોમાં વરસાદથી ભારે નુકસાન, ઉત્તરાખંડમાં બેખડો ધસી પડવાને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે સંખ્યાબંધ લોકોના મોત, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં। જોઈએ સમાચાર વિગતવાર। મેઘાલયમાં શિલોંગ અને આસપાસના વિસ્તારમાં સતત ખરાબ હવામાનને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા વરસાદ અને ભારે પવનને લીધે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને લીધે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। ઘણા સ્થળોએ ભેખડો ધસી પડવાને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। રાજ્યના પશ્ચિમ વિસ્તારના હજારો ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે। ઓડિશામાં 5 પૂર્વી જિલ્લાઓમાં પૂર સ્થિતિમાં થોડો સુધારો થયો છે, જોકે હવાના હળવા દબાણને લીધે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશામાં જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। દરમિયાન વાવાઝોડું કોમેન હવે નબળું પડી ગયું છે, તેને લીધે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદ થયો છે, જેના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને લીધે અત્યાર સુધી 40 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે બંગાળમાં ભારે વરસાદ અને પૂરને લીધે 1,19,000 લોકોને અસર પહોંચી છે। ઉત્તરાખંડમાં ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર નલુપાની પાસે ગઈકાલે ઘણા સ્થળે ભેખડો ધસી પડી હતી, જેના લીધે આ માર્ગ પર હજારો કાવડયાત્રીઓ સહિત સ્થાનિક લોકો ફસાયા છે। ભેખડો ધસી પડવાને લીધે ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે। કોમેન વાવાઝોડાને લીધે અસર પામેલા મણિપુરમાં સતત વરસાદને લીધે ચંદેર જિલ્લાના જુમાઉલ ગામે ભૂસ્ખલનની ઘટના બની હતી, જેમાં 20 લોકોના મૃત્યુ થયા હતા। બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાંડ ઉદ્યોગના મુદ્દાની સમીક્ષા માટે ગઈકાલે સાંજે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। ખાંડની હાલની માંગ અને પુરવઠા સાથે સંકળાયેલા મુદ્દાઓની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ઈંધણમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાની તાતી જરૂરિયાત જણાવી હતી। તેમણે કેન્દ્ર સરકાર દ્વારા જૂન 2015માં સ્વીકારાયેલા રૂપિયા 6,000 કરોડના પ્રોત્સાહન પેકેજની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી। ખેડૂતોના હિતને હંમેશા અગ્રિમતા આપવી જોઈએ તે બાબત પર તેમજ ખાંડ ક્ષેત્ર સાથે સંકળાયેલી બાબતોનું નિયમિત રૂપે નિરીક્ષણ થવું જોઈએ તે બાબત પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો। ખાંડ ઉદ્યોગના વિકાસ માટે લાંબા ગાળાના પગલાં અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી, કૃષિમંત્રી રાધામોહનસિંહ અને અન્નમંત્રી રામવિલાસ પાસવાન તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશમાં આંતરિક સુરક્ષા સામે ઊભા થયેલા જોખમ વિશે એલર્ટ કરવા માટે ગૃહમંત્રાલયે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠકમાં દેશમાં આતંકવાદના ભયથી બચવા માટે માહિતીના આદાન પ્રદાન માટે એક તંત્ર વિકસાવવું પડશે એવી ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે જ અન્ય કેટલાક રાજ્યોમાં યુવાનો પર થઈ રહેલા રેડિકલાઇઝેશનને કેવી રીતે રોકી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા થઈ હતી। સોશિયલ મીડિયા પર આતંકી સંગઠનો જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે તે પ્રચારને કેવી રીતે રોકી શકાય તથા પ્રચારને કાબૂમાં લાવવા માટે મહત્વના પગલાં લેવા માટે પણ ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા 12 રાજ્યોના ગૃહ સચિવો અને પોલીસ વડાઓએ ભાગ લીધો હતો। તાજેતરમાં ઉત્તર ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના વ્યાપક નુકસાન માટે રાજ્ય સરકાર ઘરવખરી સહાય તથા પશુ સહાય ચૂકવશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે પૈકી ઘરવખરી સહાયમાં રૂપિયા 3,200નો વધારો કર્યો છે, એટલે કે હવે અસરગ્રસ્તોને રૂપિયા 7,000ની સહાય મળશે। સાથે જ દુધાળા પશુઓ માટે પશુદીઠ રૂપિયા 40,000 અને વધારાના 2 પશુ સુધી રૂપિયા 30,000 ચૂકવવામાં આવશે, એટલે કે 5 ગાય કે ભેંસના મૃત્યુ થયા હોય તો રૂપિયા 1,80,000 મળશે।
આજ પ્રમાણે ઘેટા, બકરા, બળદ, ઘોડા વગેરે પશુઓના મૃત્યુના કિસ્સામાં પણ વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. દરમિયાન રાજ્યના પૂરગ્રસ્ત પ્રભાવિત એવા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, કચ્છ અને સાબરકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 2342થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના 219 જેટલા ગ્રામ્ય અને શહેરી રસ્તા ચાલુ કરાયા છે. 1347થી વધુ લોકોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય આપવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા 2233થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. સુરક્ષાદળોની મદદથી અત્યાર સુધીમાં 13063થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદસ્તે રૂપિયા 42 કરોડના ખર્ચે તૈયાર થયેલી આધુનિક હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવતા હાલાર પંથકમાં ઉત્કૃષ્ટ તબીબી સેવા સાધારણ માણસને સુલભ બની હતી. રોગ થાય જ નહીં અને સ્વાસ્થ્ય તંદુરસ્તી હંમેશા જળવાઈ રહે તેવી જીવનશૈલી અને રોગ અટકાયતની જાગૃતતા માટે પબ્લિક હેલ્થ યુનિવર્સિટીનો વિચાર આરોગ્ય સુવિધા ક્ષેત્રે આવ્યો છે તેમ કહીને તેમણે ગુજરાત પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની ભૂમિકા આપતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની પ્રથમ અને નમૂનારૂપ કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી ગુજરાતનો આરોગ્ય સેવાનો ઉત્કૃષ્ટ પરિણામદાયી પ્રયોગ બન્યો છે તેવું ગૌરવ વ્યક્ત કર્યું હતું. શ્રીમતી આનંદીબેને વરસાદી મોસમમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળા પ્રત્યે સફાઈ સ્વચ્છતા અભિયાન ગામે ગામ શરૂ કરી આવા રોગ વકરે નહીં તે માટે જનતા સહયોગ કરે તેવી અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ પાલનપુર પહોંચી ઉત્તર ગુજરાતના પૂર સંકટમાં વહીવટીતંત્રએ હાથ ધરેલી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. પૂર પીડિતોના દુઃખદર્દ જાણવા માટે શ્રી ચૌધરીએ આજે ભાભરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ સુઈગામ જવા રવાના થયા હતા. તેમની સાથે બીએસએફના ડીઆઈજી પણ જોડાયા છે. ગુજરાત સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારે પણ એનડીઆરએફની 14 ટીમો મોકલી છે. બીએસએફના લગભગ અમારા 257 જવાન એ પણ સાથે કામગીરીમાં છે. એનડીઆરએફમાં ટોટલ 592 માણસો છે, એટલે આમ 1200 લોકો કેન્દ્ર સરકારના પણ ગુજરાત સરકાર અને અમારા બનાસકાંઠાના વહીવટી તંત્ર સાથે સાથે તાલ મિલાવીને લોકોને જેટલી જે મુશ્કેલીથી દૂર કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લઈ રહેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આજે સુઈગામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે લોકોને મળીને સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી. સુઈગામે રાહતકામમાં જોડાયેલી એનડીઆરએફ અને બીએસએફની ટુકડીઓના જવાનોને મળીને તેમનો જુસ્સો પણ વધાર્યો હતો. સુઈગામથી તેઓ વાવ પહોંચ્યા હતા. ત્યાંની પરિસ્થિતિ વિશે એમની પાસેથી જ માહિતી મેળવીશું. સાહેબ, આપ હાલ વાવ થરાદ વિસ્તારમાં છો. હાલ અનેક ગામડાઓમાં આપ જઈ આવ્યા છો અને પૂર પછીની પરિસ્થિતિ હું આપે જાત માહિતી મેળવી ત્યાં જે સરકાર દ્વારા પ્રયત્નો થાય છે લોકોને સહાયના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એની જાત માહિતી મેળવી આપના પાસેથી જાણવા માંગીશું કે કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે અને સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે એના કારણે લોકોને કેટલી હદે ત્યાં રિહેબિલિટેટ કરી શકાયા છે. ગુજરાત સરકાર ઓર બનાસકાંઠાનું વહીવટીતંત્ર ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે. આજે મેં વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને આના પછી હું લાકડી દિશા જવાનો આજે થરાદ ખાતે આર્મીના જવાનો, બીએસએફના જવાનો, એનડીઆરએફની ટીમ અને એસઆરપી અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ બધા કામે લાગ્યા છે. દરેક જગ્યાએ ફૂલ પેકેજ પહોંચી ગયા છે. ત્યાં જ્યાં પાણી હજુ પણ છે ત્યાં અમારા એનડીઆરએફના લોકો સંપૂર્ણ રીતે કામ કરે. બધું કોઓર્ડિનેશન સંકલન ખૂબ સારું છે. અને પ્રજાને પણ હું મળ્યો છું. એમને કહ્યું કે નહીં, સરકારી તંત્રને સારી અમને મદદ કરી છે. હવે પાણી ઉતરતું જશે તેમ તેમ અમારી કાર્યવાહી આગળ વધતી જશે. અત્યારે ઘણા લોકો તો સુરત નગરપાલિકા પણ આવી ગઈ છે અને બધા કાર્યકર્તાઓ સારી રીતે કરશે. લોકોનો સંતોષ છે. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આગળ વધીશું. પાટણ અને બનાસકાંઠા પંથકમાં ચાલતી રાહત અને બચાવ કામગીરીના સંકલન માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સીઈઓ શ્રીમતી અંજુ શર્મા પાલનપુર પહોંચ્યા હતા.
પૂર રાહત કામગીરીની વિગતો આપતા શ્રીમતી શર્માએ જણાવ્યું હતું કે આજ દિન સુધીમાં એનડીઆરએફ તથા હવાઈ દળ દ્વારા પાણીથી ઘેરાયેલા ગામડાઓમાંથી 3,082 વ્યક્તિઓને હેમખેમ બચાવી લેવામાં આવી છે, જ્યારે 1,050 ગામડાઓમાં વીજ પુરવઠો ફરી શરૂ થઈ ગયો છે. 253 ગામડાને ટેન્કર તો 107 ગામડાને હેલિકોપ્ટર તથા એનડીઆરએફની ટુકડી દ્વારા પીવાનું પાણી પહોંચતું કરાયું છે. નુકસાનીના સર્વે માટે જિલ્લાભરમાં 600 ટીમ કાર્યરત બની ચૂકી હોવાનું જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યું હતું. સાથે ચાલુ થઈ ગઈ છે અને ગામે ગામ અને શહેરોમાં સફાઈની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ બહુ સારું સહયોગ મળી રહ્યું છે. સરકારશ્રી તરફથી વધારાના એડિશનલ કલેક્ટરો પણ આપવામાં આવ્યા છે. રાજ્યભરમાં ભારે વરસાદના પગલે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. બનાસકાંઠામાં અતિવૃષ્ટિના પગલે ભારે તારાજી સર્જાઈ છે, ત્યારે રાજ્ય સરકાર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ તથા સામાન્યજનો પણ પૂર પીડિતોની વારે દોડી આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના લોકો માટે ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આશરે 2.25 લાખ ફૂડ પેકેટ્સ ટ્રક દ્વારા પાલનપુર રવાના કરવામાં આવ્યા હતા. ભાવનગર શહેર તથા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, રેશન શોપ ડીલર્સ, વેપારીઓ સહિત સામાન્ય નાગરિકોએ આ કાર્યમાં મદદ કરી હતી. જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાનીએ આ ફૂડ પેકેટ્સ ટ્રક દ્વારા પાલનપુર રવાના કર્યા હતા. નર્મદા જિલ્લામાં 75 નર્સરીઓમાં 2,000થી વધુ મહિલાઓ બીજ રોપવાથી લઈને રોપા ઉછેર તથા વાવેતર કરી વન વિસ્તાર વધારવામાં મહત્વનો ફાળો પ્રદાન કરી રહી છે. એટલું જ નહીં, આ મહિલાઓ આ કાર્ય દ્વારા આર્થિક રીતે પગભર થઈ પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આ કાર્ય દ્વારા આ મહિલાઓએ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ નર્મદાના નાયબ વન સંરક્ષક વી કે સક્સેનાના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાની 75 મહિલા નર્સરીમાં 66મા વન મહોત્સવ વિતરણ માટે 2,000 મહિલાઓએ અનેક પ્રકારના રોપાઓ તૈયાર કર્યા છે. નર્સરીમાં કામ કરતા પારુલબેન તથા ભાનુબેને જણાવ્યું હતું કે રોપા ઉછેરના કાર્યમાં વન વિભાગનું માર્ગદર્શન મળે છે. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કુલ 111 નર્સરીઓ આવેલી છે, જે પૈકી 75 નર્સરીઓ મહિલાઓ દ્વારા ચલાવાય છે. મહિલાઓ નર્સરીનો ઉછેર ખાસ કરવામાં આવ્યું છે અને એમને પર્યાવરણ બાબતની પૂરતી જાણકારી અને એમાં સહભાગી થવા માટે પણ એમને અમે જે અપીલ કરી હતી તેમાં એમનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે. આ નર્સરીમાં સેરગવો, સાગ, ગેરમોલ, ખાટી આંબલી, વાંસ, જમરૂક વગેરે રોપાનો ઉછેર કરે છે. અમે આ રોપાઓ ગામના લોકોને ઉછેરવા માટે આપીએ છીએ. રોપાનો ઉછેર કરીએ, અમને સારી એવી રોજી મળે, આવકમાંથી અમે ઘરનો ખર્ચો ચલાવીએ. નર્મદા જિલ્લાની અંદર વન વિસ્તાર વધારવા માટે અહીંયાની મહિલાઓનો સિંહ ફાળો છે અને એ લોકો રાત દિવસ પ્લાન્ટેશન સાચવવા માટેની પણ સાથે કામગીરી કરે છે. ડ્રીમ સિટી, સ્માર્ટ અને ડાયમંડ સિટી તરીકે ખ્યાતિ મેળવનાર સુરત શહેર સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં પણ પ્રથમ શહેર બન્યું છે. આ પ્લાન્ટથી સુરત મહાનગરપાલિકા અંદાજિત વાર્ષિક 19 લાખ યુનિટ જેટલું વીજ ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, સોલાર પાવર પ્લાન્ટથી સુરત મહાનગરપાલિકાને 2,24,00,000 આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 59 શહેરોને સોલાર સિટી તરીકે વિકસાવવાની જાહેરાત ભારત સરકારે કરી હતી, જેમાંથી સુરત શહેરને પાયલોટ સિટી જાહેર કર્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા 5 મેગાવોટ ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના વર્ષ 2013 જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. ગુજરાત વીજ નિયમન પંચના ટેરિફ ઓર્ડર મુજબ ગ્રીડ કનેક્ટેડ પાવર પ્લાન્ટની સ્થાપના કરનાર સુરત ગુજરાત રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. સોલાર સિટીના લક્ષ્યાંક સિદ્ધ કરવાના ભાગરૂપે વર્ષ 2015-2016 આશરે 3.6 મેગાવોટના પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે, જેના દ્વારા આશરે વાર્ષિક 50 લાખ યુનિટ જેટલું વીજ ઉત્પાદન થશે, સાથે વાર્ષિક 3 કરોડ જેટલી વીજ બચત થવાની સંભાવના પણ છે. ગુજરાત રાજ્યની પ્રથમ સુરત મહાનગરપાલિકા બનેલી હતી. સદર પાવર પ્લાન્ટમાં મે 2015 સુધીમાં 3.91 લાખ જેટલું યુનિટ જેટલું વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને તેના લીધે મહાનગરપાલિકાને 33 લાખ જેટલી આવક થઈ હતી. આ પાવર પ્લાન્ટ થકી અંદાજિત વાર્ષિક 19 લાખ યુનિટ જેટલું વીજ ઉત્પાદન થયેલ છે અને જેનાથી સુરત મહાનગરપાલિકાને 2.24 કરોડ જેટલી પ્રતિ વર્ષની આવક થાય છે.
તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.